સંક્રમણ ફરીથી એક વખત માથું ઉચકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે હવે આરોગ્ય તંત્ર પણ અલર્ટ બન્યું છે. શહેરમાં કોરોનાના બંને રસીની વ્યવસ્થા પણ કરાઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે આ વેક્સિનેશન ખૂબ પ્રભાવશાળી રહ્યું હોય ત્યારે શહેરના 62 આરોગ્ય કેન્દ્રો ઉપર આ વેક્સિનની વ્યવસ્થા થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં ખૂબ પ્રભાવશાળી કામગીરી કરવામાં આવી હતી, જેને કારણે આજે ફરીથી એક વખત સુરત મહાનગરપાલિકામાં તમામ 62 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. આપણા દેશમાં પણ વધવાની ચર્ચા શરૂ થતાં જ લોકોમાં ડર આવી ગયો. ડર આવીને વેક્સિનેશન કરાવતા હોય જેના સમયે એકસાથે લોકો આરોગ્ય સેન્ટર ઉપર પહોંચી જાય છે, વેક્સિનની માંગણી કરે છે, ઘણી વખત જથ્થો ઓછો પડી જાય. આરોગ્ય વિભાગ દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવે છે કે લોકોએ પણ અનુભવ્યું છે કે કોરોના સંક્રમણમાં સૌથી વધુ અસરકારક વેક્સિનેશન રહ્યું છે. આજે પણ આરોગ્ય કેન્દ્રો ઉપર સવારે છૂટાછવાયા લોકો વેક્સિનેશન કરતા જોવા મળ્યા હતા. આરોગ્ય અધિકારી કૃતિકા પટેલ જણાવ્યું છે કે 35,000 કરતાં વધુ કોવિશિલ્ડના ડોઝ અમારી પાસે છે. 62 જેટલા આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન પણ પૂરતા પ્રમાણમાં પહોંચાડી દેવાય છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે, એનું સંપૂર્ણપણે પાલન કરાઈ રહ્યું છે. ગત મહિનામાં આપ જાણો છો તેમ અમુક દેશોમાં તથા ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહેલી હતી. સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાના સંક્રમણને અટકાવવાના તમામે તમામ પગલાં લઈ લેવામાં આવ્યા હતા. છેલ્લા 15-20 દિવસની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લે અઠવાડિયા પહેલાં કોવિડનો કેસ નોંધાયેલો હતો. હાલમાં કોવિડના એક પણ કેસ નોંધાયેલા નથી. આજથી શહેરમાં કોવિશિલ્ડ રસી ઉપલબ્ધ થઈ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ તથા કોવેક્સિન બંને રસીઓ આપવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જોવા જઈએ તો છેલ્લા 1.5 વર્ષમાં 41 લાખ જેટલા લોકોને રસીકરણના પ્રથમ ડોઝથી આવરી લેવામાં આવ્યા છે તથા 38 લાખ જેટલા લોકોને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે 8.5 લાખ જેટલા લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઈ ચૂક્યા છે. જે પણ લોકો બાકી છે તે આજે તમામે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ પર સવારે 9:30-4 વાગ્યા દરમિયાન કોવિશિલ્ડ તથા કોવેક્સિન બંને રસી ઉપલબ્ધ હોય હાલમાં મુકાવવા આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાથી બચવા માટે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ છીએ તે તો જરૂરી જ છે. હાલની વાત કરીએ તો વાયરલ ફીવર હોય, શરદી, ખાંસી, તાવ, જો કોઈ ઘરમાં કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ દર્દીઓને હોય તો તેમણે પણ તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને તપાસ કરાવી અને નિદાન કરાવી સારવાર લઈ લેવી કે જેથી આપણે સારી રીતે અને ટાઈમલી નિદાન કરી શકીએ અને સચોટ સારવાર મેળવી શકીએ. સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર એટલે હાલમાં કુલ 61 સેન્ટરો પર સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 250 જેટલા લોકોએ વેક્સિનેશનનો લાભ લઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેન્નઈ વિટનેસ, સુરત.